रिसा अर्बन हेल्थ सेंटर रामनगर थी डिस्काना धारासभ्य शशिकांत भाई पंड्या ना ते पल्स पोलियो अभियान नी शुरुआत करवामां आवी जेमा 0 थी 5 वर्षना बाळकोने पोलियो ना रसीना बे टीम्पा आपीने सुरक्षित करवामां आवशे। डीसा अर्बन हेल्थ सेंटर रामनगर थी डीसाना धारासभ्य शशिकांत भाई पंड्या ना पल्स पोलियो अभियान की शुरुआत करवामां आवी जेमां 0 थी 5 वर्षना बाळकोने पोलियो ना रसीना बे टीपा आपीने सुरक्षित करवामां आवशे। 1995 थी भारत में पल्स पोलियो अभियान की शुरुआत करवामां आवी छे अने 2011 पछी भारत देश में एक पण केस जोवा मळेल नथी। भारत देश ने पोलियो मुक्त देश पण जाहिर करवामां आवेल छे। आज डीसा तालुका में तेमज शहर में अलग अलग विस्तारों में पल्स पोलियो अभियान की शुरुआत करवामां आवी छे। अर्बन हेल्थ सेंटर खाते डीसा धारासभ्य शशिकांत भाई पंड्या तरफ थी बाळकोने रसी पीवड़ावा डीसा शहर खाते अभियान की शुरुआत कराई। पल्स पोलियो अभियान की शुरुआत ब्लॉक हेल्थ ऑफिसर जिग्नेश भाई हरियाणी नगरपालिका उपप्रमुख सविता बेन हरियाणी साथ बीएचओ जितेंद्र भाई गोस्वामी अर्बन हेल्थ सेंटर रामनगर ना मेडिकल ऑफिसर केपी देलवाड़िया सुपरवाइजर हरेश चौहान ऑपरेटर संदीप भाई FAW साथ ही आशा वर्कर बहनों अने तमाम स्टाफ हाजर रहो। तो पल्स पोलियो नी अभियान की शुरुआत समय बेटी पर पीवड़ावी ने आवनार भविष्य में बाळकों ने पोलियोग्रस्त न थवू पड़े अने एनु महत्व पण जणाववामां आव्युं हतुं। आज 27 फेब्रुआरी पोलियो रविवार दिवस निमित्ते 0 થી 5 વર્ષના બાળકોને તમામ બાળકોને આજે પોલિયોની રસીના બે ટીપા પીવડાવવાના છે। 1995ના ડિસેમ્બરમાં પ્રથમવાર પોલિયોના ટીપા પીવડાવવાની શરૂઆત આખા ભારત દેશમાં એકી સાથે એક જ દિવસમાં થઈ હતી। ત્યારથી માંડીને આજ સુધીમાં દર વર્ષે પોલિયોના ટીપા એક જ સમયે એક જ દિવસે અને એક જ સમયે બાળકોને 0 થી 5 વર્ષના પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે। ગુજરાતમાં 2007માં છેલ્લો પોલિયોનો કેસ જોવા મળ્યો હતો। ભારત દેશમાં છેલ્લો પોલિયોનો કેસ પશ્ચિમ બંગાળમાં 2011માં જોવા મળ્યો હતો। તે દિવસ બાદ આજ સુધીમાં પોલિયોનો એક પણ કેસ ગુજરાત કે ભારતમાં જોવા મળ્યો નથી। આપણે પોલિયો મુક્ત ભારત નું સર્ટિફિકેશન WHO એ આપી દીધેલ છે, છતાંય પાકિસ્તાન અફઘાનિસ્તાન અને એ બાજુના દેશોમાં અમુક પોલિયોના કેસો દર વર્ષે જોવા મળી રહ્યા છે। તે લોકોના ટ્રાન્સમિશન મતલબ કે પબ્લિકના આવન જાવનના કારણે આપણા ભારત દેશમાં પણ પોલિયોનો પગપેસારો ન થાય તે માટે હજુ પણ દર વર્ષે પોલિયો રવિવારની ઝુંબેશ વર્ષમાં એકવાર ચલાવવામાં આવે છે। શરૂઆતમાં પોલિયોના કેસો જ્યારે પોલિયોના ટીપા નહોતા પીવડાતા ત્યારે દર વર્ષે લાખોની સંખ્યામાં પોલિયોના કેસો જોવા મળતા હતા। હાલ પોલિયોનો એક પણ કેસ જોવા મળતો નથી, એ મોટી સરકારની સિદ્ધિ છે અને હજુ પણ 5 વર્ષ સુધી આપણે દર વર્ષે પોલિયોના ટીપા બાળકોને 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવામાં આવશે અને તે સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવશે। સાહેબ, પોલિયોને લઈને ડીસા તાલુકાની અંદર આરોગ્ય તરફથી શું શું આયોજન કરવામાં આવે છે? આપણે દરેક પોલિયો બૂથ બનાવીએ છીએ, એવી રીતે ડીસામાં પોલિયોના બૂથ દરેક વોર્ડમાં બનાવવામાં આવ્યા છે। વોર્ડ દીઠ પોલિયોના બૂથ બનાવવામાં આવ્યા છે અને વોર્ડમાં પણ અમુક જગ્યાએ વધારે સંખ્યા છે ત્યાં 2-2 પોલિયોના બૂથ બનાવવામાં આવ્યા છે। તે રીતે અમારા સ્ટાફ દ્વારા આરોગ્યનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, તમામ સ્ટાફને સાથે રાખીને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે। ડીસા તાલુકામાં 77,000 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે। થેન્ક યુ। પારસ વ્યાસ સાથે લાઈવ 24 ન્યૂઝ ડીસા।